નમસ્કાર મિત્રો હું છું મીતા આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા મોરૈયા અને સાબુદાણાના ઇન્સ્ટન્ટ ફરાળી ટોકળા બનાવીશું આ ટોકળા એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી બને છે તો આ ટોકળા બનાવવા માટે અહીં આપણે એક કપ અરાઉન્ડ બસો ગ્રામ જેટલો મોરૈયો લઈશું મોરૈયાને અહીં આપણે પાણીથી નથી ધોવાનું એટલે એને ચાળી લેવો તો એમાં જો નાની નાની કાંકરી હશે તે દૂર થઈ જશે આ મુરૈયો એકદમ ડ્રાય હોય છે એટલે એની સાથે ઢોકળાને ચીકાસ આપવા માટે અહીં આપણે વન ફોર્થ કપ જેટલા સાબુદાણા લઈશું ઢોકળા બનાવવા માટે તમે જેટલો મુરૂઓ લીધો હોય એનાથી ચોથા ભાગના તમારે સાબુદાણા લઈ લેવાના આ એક પરફેક્ટ માપ છે અને અહીં મેં અડધો કપ જેટલું ફ્રેશ મોળું દહીં લીધું છે ઢોકળા જો તમારે સહેજ ખાટા બનાવવા હોય તો દહીં તમે થોડું ખાટું પણ લઈ શકો છો અહીં મેં મિક્સરની જે સૌથી નાની જાર આવે છે તે લીધી છે મિક્સર જારમાં હું અહીં પહેલાં એકલું મોરૈયો લઈ લઉં છું અને આ મોરૈયામાંથી આપણે થોડો કરકરો લોટ બનાવીને તૈયાર કરીશું અહીં આપણે ઢોકળા બનાવવાના છે એટલે મોરૈયાને આપણે થોડો કરકરો દળીને તૈયાર કરવાનો છે તો અહીં મેં સૂજીનું જે ટેક્સચર હોય છે થોડું દાણેદાર એ રીતે મોરૈયાને દળીને તૈયાર કર્યો છે તો મોરૈયાનો અહીં આપણે એકદમ બારીક પાવડર નથી બનાવવાનો સહેજ કરકરો રાખવાનો છે હવે આ તૈયાર થયેલા લોટને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈએ મોરૈયાની જેમ જ આપણે સાબુદાણાનો પણ થોડો કરકરો લોટ બનાવીને તૈયાર કરીશું આ સાબુદાણા થોડા મોટા હોય છે ને મોરૈયો થોડો ઝીણો હોય છે એટલે બંને વસ્તુને આ રીતે આપણે અલગ અલગ જ ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીં આપણો ફરાળી લોટ તૈયાર થઈ ગયો છે હવે આમાંથી આપણે ઢોકળા માટેનું ખીરું બનાવી લઈએ તો પહેલાં દહીં નાખીને લોટને આપણે થોડો મિક્સ કરી દઈએ અને પછી હવે આપણે જરૂરિયાત મુજબનું પાણી એડ કરીશું હવે અહીં આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ એટલે પાણીને અહીં મેં થોડુંક ગરમ કરી લીધું છે ઠંડા પાણીની બદલે આ રીતે તમે થોડું ગરમ પાણી કરીને પછી ખીરું તૈયાર કરશો તો શું થશે કે મોરૈયો અને સાબુદાણા જલ્દીથી પલળી જશે અને ગરમ પાણીથી આથું પણ જલ્દી આવી જશે એટલે એનાથી ઢોકળા એકદમ સ્પોન્જી અને સોફ્ટ બનશે તો ઢોકળા માટે અહીં આપણે મીડિયમ થિક બેટર બનાવીને તૈયાર કરીશું અહીં ખીરું જો તમે એકદમ પાતળું બનાવી લેશો તો એનાથી ઢોકળા બરોબર ફૂલશે નહીં અને થોડા ચીકણા પણ બનશે મોરૈયો અને સાબુદાણા અહીં આપણે એકદમ કાચા લીધા છે એને પલળવા માટે પણ આપણે થોડો સમય આપવો જોઈએ એટલે આ રીતે ગરમ પાણીથી તમે ખીરું બનાવશો તો જલ્દી પલળી જશે અને હવે આને આપણે ઢાંકીને અડધી કલાક માટે રેસ્ટ આપીશું મોરૈયો અને સાબુદાણા જો બરાબર પલળી જશે એકદમ સોફ્ટ થઈ જશે તો એનાથી ઢોકળા પણ એકદમ સોફ્ટ બનશે ખીરાને એ મેં અડધી કલાક માટે જ પલળવા દીધું છે તમારી પાસે જો સમય હોય તો તમે થોડું વધારે પણ મૂકી રાખી શકો છો ખીરા માટે અહીં આપણે એક કપ જેટલું ગરમ પાણી લીધું હતું એમાંથી વન ફોર્થ કપ જેટલું પાણી બચ્યું છે હવે આમાં આપણે મસાલા મિક્સ કરીએ તો અહીં આપણે સ્વાદ પ્રમાણે લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું ને સાથે થોડી કોથમીર પણ મિક્સ કરી દઈએ એક ચમચી જેટલા તલ અને હું અહીં એક ચમચી જેટલું સિંધા લુણ મિક્સ કરી દઉં છું આ બધા જ મસાલાને આપણે ખીરામાં બરાબર મિક્સ કરી દઈએ સાદા નોર્મલ ઢોકળા માટેનું આપણે જે ખીરું તૈયાર કરતા હોઈએ છીએ તેવું જ ખીરું અહીં આપણે આ ફરાળી ઢોકળા માટે તૈયાર કરી લેવાનું છે અને આ બાજુ મેં સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે તો સ્ટીમરમાં આ રીતે પાણી બરાબર ઉકળવા લાગે પછી જ આપણે ખીરાની અંદર ઈનો મિક્સ કરીશું અહીં મેં કોઈ પણ ફ્લેવર વગરનું એકદમ સિમ્પલ ઈનો આવે છે તે લીધું છે એની બદલે તમે સોડા પણ લઈ શકો છો એક વાટકી માપનું ખીરું હોય તો એમાં આપણે અડધી ચમચી જેટલું ઈનો મિક્સ કરીશું હવે ઈનો મિક્સ કર્યા પછી અહીં બેટરને આપણે એક જ ડિરેક્શનમાં અડધી મિનિટ માટે સતત હલાવી લઈશું ખીરાને ફેટી લેવાથી ખીરામાં થોડી હવા ભરાશે ને ખીરું એકદમ ફૂલી જશે અને પછી તમે ઢોકળા બનાવશો ને તો ઢોકળા એકદમ જાળીદાર સ્પોન્જી અને ખૂબ જ પોચા બનશે તો અહીં આપણું ઢોકળા માટેનું ખીરું હવે તૈયાર થઈ ગયું છે પ્લેટને અહીં મેં તેલથી ગ્રીસ કરી લીધી છે તો અહીં ઢોકળા આપણે જેટલા પાતળા કે જાડા બનાવવા હોય એ પ્રમાણે પ્લેટમાં આપણે ખીરાનું લેયર પાથરી દઈશું અહીં મેં બધું જ ખીરું એક પ્લેટમાં લઈ લીધું છે હવે આની પર હું થોડો મરીનો પાવડર સ્પ્રિંકલ કરી દઉં છું લાલ મરચું જો તમે ખાતા હો તો અહીં તમે લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી શકો છો પાણી આપણું બરોબર ઉકળવા લાગ્યું છે પ્લેટને આપણે સ્ટીમરમાં સેટ કરી દઈએ હવે ઢાંકીને હાઈ ફ્લેમ પર આને આપણે બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કૂક થવા દઈશું હાઈ ફ્લેમ પર ઢોકળાને મેં પંદર મિનિટ માટે સ્ટીમ કૂક થવા દીધા છે ને હવે આપણે તેની છરીની મદદથી ચેક કરીશું અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ઢોકળા ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયા છે ને છરી પણ એકદમ ક્લીન આવી રહી છે એમાં બિલકુલ સ્ટીક નથી થતા ઢોકળા જો કાચા રહી ગયા હોય ને છરીમાં સ્ટીક થાય તો એને તમે બેથી ત્રણ મિનિટ માટે વધારે સ્ટીમ કૂક થવા દો તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ઢોકળા એકદમ ફૂલીને સરસ જાળીદાર બન્યા છે પાંચેક મિનિટ માટે આપણે તેને થોડા ઠંડા થવા દઈશું ને પછી આપણે તેને કટ કરીશું અહીં તમે ઢોકળા એકદમ ગરમ ગરમ હશે ને કટ કરશો ને તો એનો શેપ બિલકુલ નહીં જળવાય તો ત્રણથી ચાર મિનિટ પછી ઢોકળામાંથી બધી વરાળ નીકળી ગઈ છે ને છરીની મદદથી હું એને ચારે બાજુથી આ રીતે ખોલી લઉં છું હવે આની પર આપણે બીજી એક પ્લેટ મૂકી દઈએ અને ઢોકળાને આપણે એ પ્લેટમાં લઈ લઈશું તો અહીં આપણા ફરાળી ઢોકળા એકદમ જાળીદાર અને ખૂબ જ સોફ્ટ બન્યા છે હવે આપણે તેને કટ કરી લઈએ મુરૈયો હંમેશા આપણે ઉપવાસ દરમિયાન જ ખાતા હોઈએ છીએ પણ આ મુરીઓ ખૂબ જ પૌષ્ટિક છે ભાત કરતાં પણ આ મુરૈયો પચવામાં ખૂબ જ સહેલો હોય છે ઉપવાસ સિવાય પણ જો તમે એને રોજિંદા આહારમાં સ્થાન આપો તો એમાંથી તમને ભરપૂર માત્રામાં એમિનો એસિડ ફાઈબર્સ અને પ્રોટીન મળી રહે છે વ્રત કે ઉપવાસ દરમિયાન તમારે એકદમ તેલવાળી ફ્રાય કરેલી ઓઇલી ચીજો ના ખાવી હોય તો આ રીતે તમે ઢોકળા બનાવીને પણ ટ્રાય કરી શકો છો અને આપણે સ્ટીમ કૂક જ કર્યા છીએ એટલે પચવામાં ખૂબ જ સહેલા બને છે આને જો તમારે તેલથી વઘારવા ના હોય તો ફક્ત એકાદ ચમચી જેટલું તેલ એની પર તમે રેડી દો અને એ રીતે પણ તમે એને ખાઈ શકો છો ટેસ્ટમાં એ પણ ખૂબ જ સરસ લાગશે અને થોડું તેલ મૂકીને વઘારી લેશો ને તો એનાથી તો આ ટોકળા એકદમ સ્વાદિષ્ટ બની જાય છે તો ટોકળાના વઘાર માટે અહીં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં તેલ બરોબર ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ જીરું બરોબર ફ્રાય થાય પછી આપણે તેમાં થોડું મીઠું લીમડો અને બે ઊભા કાપેલા લીલા મરચાં નાખી દઈશું મરચાંની આપણે થોડીકવાર માટે તેલમાં તળાવવા દઈશું મરચાં સરસ તળાઈ જાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દઈએ વઘારને હવે આપણે ઢોકળા પર પાથરી દઈએ ફરાળી ઢોકળા બનાવવા માટે તમે જેટલો મુરીયો લીધો હોય એનાથી ચોથા ભાગના તમારે એમાં સાબુદાણા મિક્સ કરી દેવાના સાબુદાણા મિક્સ કરવાથી ખીરામાં થોડી ચીકાશ આવી જશે ને એનાથી ઢોકળા એકદમ સોફ્ટ બનશે અને ઠંડા પાણીની બદલે થોડા ગરમ પાણીથી તમે ખીરું બનાવશો તો એનાથી પણ ઢોકળા એકદમ સોફ્ટ બનશે ઢોકળાની ઉપર આપણે ખમણેલું તાજું નારિયેર હોય તો એ અથવા તો પછી તમારી પાસે સૂકું કૂપરાનું છીણ હોય તો એ વપરાવી દો અને સાથે બારીક સમારેલી ફ્રેશ કોથમીર અને દાડમના દાણાથી આપણે તેને ગાર્નિશ કરીશું તો આ ઢોકળા ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી બને છે તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે નીચા પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો આ સાથે જ ચેનલ પર મેં વિવિધ પ્રકારની ફરાળી મીઠાઈ અને ફરસાણનું પ્લેલિસ્ટ બનાવીને પણ મૂકેલું છે એના માટે તમે મારી ચેનલની વિઝિટ કરો અને એના ફરાળી રેસિપીના પ્લેલિસ્ટ પર તમે ક્લિક કરશો એટલે ત્યાં ઘણા બધા ફરાળી રેસિપીસના વિડીયો અવેલેબલ છે તમને મળી જશે અને ફ્રેન્ડ્સ ચેનલ પર જો તમે નવા વાગ્યુ છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકોને પ્રેસ કરી દો જેથી અમે જ્યારે વિડીયો અપલોડ કરીએ એના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળશે વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ